बैक अमदावाद शहर में फ्रेंडशिप डे खाणीपीणी बजार ने फळ्यो छे। फूड आउटलेट्स पर युवानों नो धसारो जोवा मळ्यो। कॉफी हाउस फास्ट फूड स्टॉल पर युवानों नी भीड़ जोवा मळी। तो कोरोना नी बीजी लहेर बाद मोटी संख्या में ग्राहको जोवा मळ्या। गया वर्ष करता 60% ग्राहको वध्या ने रसीकरण ना कारणे लोकोनो विश्वास पण वध्यो छे। કોરોનાના કેસીસ જે પ્રમાણે ઓછા થયા છે અને જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે જે એક કલાકનો વધારો છે, તો આજે રવિવાર પ્લસ ફ્રેન્ડશિપ ડે એના અનુસંધાને આપણે ઘણા બધા યંગસ્ટર્સ છે જે મોટી સંખ્યામાં અહીંયા આવીને ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે। એટલે ઓછામાં ઓછું આપણે એમ જોવા જઈએ તો 60% ડિમાન્ડ આ વર્ષે વધારે છે, કેમકે લાસ્ટ યર એવો કોઈ સંજોગો જ હતા નહીં। ગયા અગર ઓગસ્ટની વાત કરીએ તો ન એવા સંજોગો હતા, ન એવી પરિસ્થિતિ હતી, ન એવા ટાઈમિંગ સપોર્ટ કરતા હતા, તો એની સંખ્યામાં તો આ વખતે ઘણું સારું છે। આજે અમારા માટે બહુ ખાસ દિવસ છે કે ફ્રેન્ડશિપ ડે છે, તો ફ્રેન્ડશિપ ડે એટલે યુવાનો માટેનો દિવસ છે અને બધાનો હળવા મળવાનો દિવસ છે કે બધા યુવાનોને ફ્રેન્ડોને બધા એ લોકો મળે અને એન્જોય કરે, હેંગ આઉટ કરે। તો આજે સેકન્ડ વેવ બાદ આજે અમારા માટેનો સૌથી મોટો દિવસ છે આ, કે આ દિવસ અમને ઘણા બધા યુવાનોને એવું જોવા મળ્યા, નવા નવા લોકો હેંગ આઉટ કરતા જોવા મળ્યા। એ યસ, કોફી માટે કે અમારે કેવું છે, કોફીની વધુ ડિમાન્ડ છે, તો અત્યારે યંગસ્ટરમાં કેવું છે કોફીનો એ લોકોનો ટ્રેન્ડ બદલાતો રહ્યો છે અત્યારે, કે અત્યારે ટ્રેન્ડ બદલાય કે લોકો કોફી તરફ અત્યારે વધારે કહેવાય કે એટ્રેક્ટિવ થયા છે એ લોકો અત્યારે, અને જેથી અમારા કારણે આજે અમને કસ્ટમરો વધારે મળી રહ્યા છે। ભારતીય યુવાનો ફ્રેન્ડશિપ ડેની મોટા પાયે ઉજવણી કરી રહ્યા છે, પરંતુ ગયા વર્ષે કોરોનાના કારણે આ તહેવારની લગભગ ઉજવણી થઈ શકી નહોતી, પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે। કોરોનાની બીજી લહેર બાદ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, સાથોસાથ વેક્સિનેશનને વેગ મળ્યો છે, તે જોતા મોટાભાગની વસ્તી વેક્સિનેટ થઈ રહી છે, તેના કારણે લોકોમાં એક પ્રકારે કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે। ત્યારે ફ્રેન્ડશિપ ડેના દિવસે અમદાવાદમાં જોઈ શકો છો તે પ્રકારે મોટી સંખ્યામાં યુવાનો જે ફૂડ આઉટલેટ્સ છે ત્યાં પહોંચ્યા હતા, કોફી હાઉસીસ હોય કે પછી આ પ્રકારના જે ફૂડ સ્ટોલ્સ છે ત્યાં મોટી સંખ્યામાં ક્રાઉડ પહોંચ્યું છે, મોટી સંખ્યામાં યુવાનો પહોંચ્યા છે। જે પ્રકારે યુવાનો આવી રહ્યા છે તે જોતા ફૂડ સેક્ટરમાં એક પ્રકારે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે કે કોરોનાની બીજી લહેરમાં જે પ્રકારે ફૂડ સેક્ટરને ધક્કો લાગ્યો હતો તેમાંથી આ સેક્ટર વધારે ઝડપથી બહાર આવી રહ્યું છે, ફેમિલી ક્રાઉડ પણ વધારે ઝડપથી બહાર આવતું થશે તે પ્રકારના નિશ્ચિત સંજોગો જોવા મળી રહ્યા છે। હાલમાં યંગસ્ટર્સનો તહેવાર છે ત્યારે યુવાનો મોટી સંખ્યામાં આવે છે, પરંતુ પરંપરાગત જે ફૂડ આઉટલેટ્સ છે ત્યાં હજુ પણ ડિમાન્ડ ઓછી છે, પરંતુ આગામી દિવસોમાં ત્યાં પણ માંગ વધશે તેવી પૂરી શક્યતા છે। કેમેરામેન નિરેન શાહ સાથે પરાગ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।